માન મહિમા ગૌરવ સ્તુતિ આરાધનાને તમે યોગ્ય છો પ્રભુ, બધી તમારી કૃપા માટે આભાર છે. અમને તમે પસંદ કર્યા એ દિવસથી અત્યાર સુધી જીવતા રાખ્યા છે, સાક્ષીઓ આપી છે, અને પ્રભુ મૂકી નથી દીધા, તજી નથી દીધા, બધી મહેરબાની માટે આભાર. અમારા જીવનો ફરતી દિવસ આપીએ પ્રભુ, તમારા ચરણો પાસે આવીએ છીએ, અમારા સાથે વાત કરો, સાંભળવા કાન આપો, સમજૂત મન આપો, દેખી આંખો આપો, તમારા બી અમારા દિલમાં આવો, તમે ચાહો છો એમ બનાવો પ્રભુ, દરેક સુખ આપો, અને દરેકને સમજણ આપો, અમારા સાથે વાત કરો, પિતા ખ્રિસ્ત માટે. ઊંડી વાતો છે એ જરા હું શેર કરવા માંગુ છું, કદાચ તમને હજમ થાય કે ના થાય. આજે પ્રેમ ભોજન આપણે શા માટે કહીએ છીએ? પ્રભુ કીધું કે માણસ કેવા રોટલી દિલે પૃથ્વી પર હરેક પેટે ચાલ લાગે, હરેક ચાલના પ્રાણી
તમારે સારું ખોરાક ને માટે થશે. તમે ચાર પગ વાળા પ્રાણી, જાઓ ખાઓ. લીલા શાક ભાજીની જેમ, મૂળાની જેમ, મૂળો મૂળાની જેમ, લીલા શાકભાજીની જેમ તમારે બાઈટ કરવું ને ખાવું. ખાલી લોહી નહીં પીવું. મેં તમને સગડા આપ્યા છે, તમારા માટે છે. ગાય તમારા માટે, બળદ તમારા માટે, એની ખેતી કરો કે ખાઓ તમારા માટે કરજો. આપણા જાનવરો કે છે તમારા માટે, એને લીલા શાકભાજીની જેમ ખાવા. દેવ પોતે માણસને મટન ખાવા માટે પ્રેરણા આપે છે, એમાં હત્યા નથી સમજતો. એવું નથી કહેતો કે તમે એનો ઉપદ્રવ ના કરો, એનો નાશ ના કરો. એટલા માટે આપણે પોલ્ટ્રી ફાર્મ જોયો છે. શું સારું છે? મરઘા છે, મરઘા નું ચલો ખાઓ. મચ્છી મચ્છી નો ઉછેર થાય છે, મચ્છી ખાઓ. મચ્છી તમારે છે, માણસ માટે ઉત્પત્તિ 18માં અધ્યાયમાં લખેલું છે, પ્રભુ અને મેદૂતો ઇબ્રાહીમ ને મળવા આવ્યા. ત્રણ પુરુષો કે છે જોયા અને કહે છે સ્વામી, એમને દોડ્યો અને પછી કીધું હવે તમે સ્વામી જો તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો તો તારી દાસ પાસે, તારો દાસ પાસે જતો ને થોડું લાવવા દો ખાવાનું. એટલે કેવું છે અડમી કહેવા બહુ મોટી દેવા છો. અમારી ના કહેવાય, નાપાક વસ્તુ છે. દૂતોએ પણ મજાથી ખાધું. દૂતો અને પ્રભુ પોતે ખાય છે. લાવ્યું, લાવ્યા વાછરડું, લાવ્યા દહીં, માખણ અને ખાધું. શું કહે છે આઠમી કરો? તે લઈને તેઓની આગળ પીસ્યા, પીસ્યા અને પોતે તેઓની પાસે ઝાડ તળે ઉભો રહ્યો. ઉભો રહ્યો કે ખાઈ શકે નહીં, ને તેઓએ ખાધું. એવું ઘણી વાર દવા ફેંકી દે, જ્યાં સુધી ઉભો હોય તો ના ખાય, જાય તો દવા ફેંકી દે. દીભાઈ ઉભો રહ્યો, સાંજ સુધી ખાવ. હું તો ખાઈ શકે નહીં, જેવું જોયું નહીં ખાધું. બધું તો માણસ નો ખોરાક ચાલે છે, ખાય છે. અને જેમ વાંચ્યું હિસાબમાં, દૂતો નો ખોરાક માણસોએ ખાધો, એક જ ખાઈ શકાય છે. આવી પણ વસ્તુઓ છે ખાવા માટે. આપણને ખબર છે ઉત્પત્તિ 27માં રહેમાં 34 ને 7 ની કલમમાં ઈસાકે પોતાના દીકરાને કીધું, મને મારા માટે એકદમ તું જઈને જંગલમાં જા, શિકાર કરી લાવ અને તારો શિકાર મને ખવડાવો. માણસોને મટન ખાવાની ઈચ્છા થાય છે, દેવે માણસના હૃદયમાં ઈચ્છા મૂકી છે ખાવા માટે. ઈચ્છા ના ખાવાની પણ ઈચ્છા ઈસાકમાં ઈચ્છા મૂકી. અને ઈસાકે કીધું મારી ઈચ્છા છે, તું એવું કે ખાવા બનાવવાનું ખાવ અને મારો જીવ સંતુષ્ટ થાય અને હું તને આશ્વાદ આપીશ. ઈસાકે પોતાના છોકરાને બોલાવ્યો, એસાવને, અને કીધું તું ભોજન તૈયાર કર. માણસને પ્રભુએ મોં આપ્યું છે ખાવા માટે, પેટ આપ્યું છે પચાવવા માટે. તે વખતે વરુ હલવાન સાથે રહેશે, ચિત્તો લવાણ પાસે સુશે, વાછરડું સિંહ તથા માતેલો ઢોર
એકઠા રહેશે અને નવું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે. તેઓના બચ્ચા ભેગા સુશે એટલે બચ્ચા થાય એવું વાંચવા મળે છે. એવું નહીં કે અહીંયા જે મળી જાય છે કૂતરાઓ જાનવરો એ બધા ત્યાં મળે છે લખવા પર. બચ્ચા થાય છે, જાનવરો વધશે અનંત સુધી. ગાય 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 પ્રોડક્ટ કરશે, ભાગ ભાગ પ્રોડક્ટ કરશે. બધા જ જાનવરો ઘાસ ખાશે. કેટલું ઘાસ હોય છે, બહુ મોટા ઘાસ હશે. બધા ઘાસ ખાશે એવું અહીંયા વાંચવા મળે છે. કડક ખાશે, સિંહ ઢોળની પેટે કડક ખાશે. ડાઉનું બાળક સાપના દર પર હાથ મૂકી રમશે, દર પર રમશે. ડાઉનું છોડેલું છોકરું નાગના રાપડા ઉપર પોતાનો હાથ મૂકશે. અહીંયા ધાવણ છે, બાળક ઉછે છે. આજે લખ્યું છે એ 11મા અધ્યાયમાં પ્રભુ સુ ખ્રિસ્ત માને લખ્યું છે. પવિત્ર આત્મા આવીને રહેશે અને મારો સેવક એ લોકોનો ન્યાય કરશે. પછી આ લખેલું છે એ સમયે તે વખતે વરુ હનુમાન સાથે રહેશે, ચિત્તો લવાણા પાસે સુશે ભય રહી, એવું અહીંયા વાંચવા મળે છે. ઉત્પત્તિમાં જ્યારે બધું બનાવવામાં આવ્યું ત્યારે ગ્રંથ કહે છે કે વાઘસિંહ એ બધા ઘાસ ખાતા હતા. ઘાસ ખાવા માટે દાંત જોઈએ જે ગાયને છે. સિંહના દાંત પછીથી ઉત્પન્ન નથી થયા કે સિંહના નખ એ કોઈને ભી હાથ મલા જાય તો વાગી જાય. પંજા આ જે જંગલી જાનવરો છે પ્રભુ એવા જ બનાવેલા. સિંહના દાંત નખ શું સ્વર્ગમાં આજે લખેલું છે વરુ હલવાન સાથે રહેશે, ચિત્તો લવાણા સાથે સુશે, વાંચળું સિંહ એકઠા રહેશે. શું આપણે માછલી ખાઈશું? સ્વર્ગમાં નદીઓ હશે. પ્રભુ પુનરુત્થાન પછી લુકની સુવાર્તા 44:42-43 લખી છે પ્રભુએ પોતાના શિષ્યોએ કીધું હું છું. શિષ્યો વિશ્વાસ કરતા હતા, કહેતા હતા કોઈ આત્મા છે. પ્રભુ કીધું કે તમે મને જુઓ છો, મને માસ હલકા છે જેમ આત્માનો હોતા નથી. એમની સામે પ્રભુએ માછલીનો કકરો ખાધો, ટુકડો ખાધો. પુનતાલ પછી દાંત જોઈએ છે અને પ્રભુ સુરેશ પુનતાલ પછી ચાવે છે અને ખાય છે. આપણે બધા આત્માને થઈ જઈએ પુનતાલમાં માનીએ છે આત્માની થઈ છે. આમ મળવા જઈશું ભેટવા જઈશું ને આપણે આરામ પા જતા રહીશું. કોઈ કોઈને મળશે જ નહીં. મળવા જશે તો પાછળ કોઈ મળશે ને મળવા જશે એવું નહીં હોય. એટલે મળશે કહેશો. લખેલું છે ફિલિપ પત્ર 3:22 કલમ જેવું પ્રભુનું શરીર છે એવું શરીર આપણું મહિમાવાન એવું રૂપાંતર થશે.
પહેલો ગ્રંથ 15:49 માં લખેલું છે, શારીરિક જે શરીર છે માટીની પ્રતિમા જેમ ધારણ કરી એમ સ્વર્ગીય પ્રતિમા પણ છે, એમ ધારણ કરીશું. સ્વર્ગીય શરીરો પણ છે, સ્વર્ગમાં શરીર છે, એ શરીર માટે શારીરિક ભોજન હોવા જરૂરી છે. પહેલો અધ્યાય તેની બીજો અધ્યાય સાતમી કલમ, જે જીતે છે તેને હું પારદેશ મારા ફળ ખાવા આપીશ. તો ફળ ખાવાની વાત લખે છે. પ્રેક્ટિકલ માં લોકો આ પ્રમાણે કહે છે 7:16 બોલો પ્રભુ. પ્રેક્ટિકલ 7:16 કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી. 7:16 પ્રભુ તેઓનો પારદ થશે. હા, પણ એની જાળ નહીં પડે એવું છે, ભૂખ લાગશે નહીં. એટલે બધા અહીંયા આરાધના કરશે હાથ ઉઠા કરીને, કોઈને ભૂખ નહીં લાગે, કોઈ તરસ નહીં લાગે. એમાં કાં તો આપણે માનીએ, કાં તો ભોજન છે એમાં માનીએ. જો ભોજન છે તો એના માટે બાઇબલ શું કહે છે? પ્રભુ કીધું Johannes 6:35 કરો, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં લાગે, જે મારા પર વિશ્વાસ કરે છે તેને તરસ નહીં લાગે. આપણે તરસ તો લાગે છે, આપણે ભૂખ પણ લાગે છે, પણ પ્રભુ સુ ખ્રિસ્ત મળ્યા પછી ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. એ આત્મિક વાત છે. વાંચો ભાઈ Johannes 6:35 વાંચો. 35મી કલમ પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું, જીવન રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને તરસ. તો પણ તેમને તરસ લાગે છે. તો ફળમાં ભૂખ નથી, તરસ નથી, એ આવી રીતે પ્રભુ સુખ્રિસ્ત પારદ છે. ત્યાં કોઈને ભૂખ નહીં લાગે, કોઈને તરસ નહીં લાગે. એટલે જે આત્મિક ઈચ્છાઓ છે એ બધું બંધ થશે. આપણ દરેકને શરીર છે, આપણને ખબર છે. Ezekiel કેમ આવ્યું 2:8 Ezekiel ખાધું સપનામાં. પિત્તર ને કહેવામાં આવ્યું તું ખા, જે જાનવર હતા એને વિશે કીધું ખા. ખાવાનું છે પણ ત્યાં ભૂખ નથી, તો શું ખાવાનું છે અને સાની ભૂખ નથી? ત્યાં પાણી છે, જે તરસો હોય તે આવીને પીવે, પણ થયા છે ત્યાં તરસ નથી, ત્યાં કોઈ તરસ નથી. પણ જે તરસ્યો છે તે આવીને પીવે, જે વિશ્વાસ કરશે તેને કદી તરસ નહીં લાગે.
આપણે આત્મિક રીતે તૃપ્ત થઈએ છું. તમે કીધું જેમ આપણે વિશ્વાસ કરે છે, જ્યાં સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય 60 કલમ, જેને કહે છે કે મૂસાએ જે ભોજન આપ્યું એ ખાઈને લોકો મરી ગયા. તમે કીધું જે મને ખાય છે તે કદી મરશે નહીં, એટલે અમર પણ ધારણ કરે છે અને મરણ નાબૂદ થાય છે. દસ વાર 6:50 જ્યાં સુવાર્તા 6:50 જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એક છે કે આપણે મરીએ છીએ. આપણે ભૂખ લાગે છે, આપણે તરસ લાગે છે પ્રભુ પાસે આવે પછી પણ, તો એ બાઇબલ આત્મિક વાત કરે છે. શારીરિક ભૂખ છે, શરીર છે ભૂખ છે, આત્મા છે ભૂખ છે, દૂતો આત્મા છે એમને ભૂખ છે, દૂતો આત્મા છે. યોહાન હિબ્રુ પત્ર પહેલો અધ્યાય 14 કલમ, આપણે જયારે તાણ પામીએ છીએ ત્યારે દૂતો આપણી સેવાએ આવે છે. દૂતો નો ખોરાક નોંધવામાં આવ્યો છે. લુકની સુવાર્તા તેનો 20:36 કલમ, લુક 20:36 કીધું, જયારે કોઈ વિશ્વાસી પુરુષ માનનારા મરણ પામે છે ત્યારે પછી, કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતના સરખા છે. આપણે દૂત નથી થઈ જતા, પણ આપણે દેવના દીકરા થઈ ગયા છે. દૂતો દેવના દીકરા છે, આપણે બી દેવના દીકરા બની જઈએ છીએ. પણ દૂતો જીવે છે એમનો પણ ખોરાક છે. દૂતો પૃથ્વી પર આવ્યા અને ખાવાનું ખાધું, ખાલી ખાલી દેખાવાનું થાય, ખાલી ખાલી ડ્રાઈવને તસલ્લી આપવા માટે આમ ખાતા હતા, ગજવાના હતા કે અમે કઈ ખાઈએ, અમે કઈ ખાઈ. દૂતોએ ખાવાનું ખાધું, તો માણસ ખાવાનું ખાશે. પ્રભુએ જેમ પુનસ્થાન પછી માછલી ખાધી, શિષ્યોને ખવડાવ્યો, ખાવાનું બનાવ્યું, રોટલી ને માછલી શેકીને આપ્યા. આપણે શરીર ધારણ કરીશું જેમાં આપણે ચાવી શકીશું, બધા પણ ભોજન હશે. બધા ને બહુ પૂરતું મળશે, એટલે કોઈ ભૂખ્યો નહીં કહેવાય, બહુ બધું માત્રામાં હશે એટલે કોઈ તરસ્યો નહીં કહેવાય. પણ જેને પ્રભુ મળે છે એને કદી ભૂખ નથી લાગતી, પ્રભુ વિશ્વાસ કરે છે એને કદી તરસ નથી લાગતી. પણ શરીર છે ત્યારે આપણ છે. યશામાં જેમ લખ્યું છે આપણે વાંચ્યું 11 અધ્યાય 25 26 25 26 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
નહીં ને વિનાશ કરશે નહીં એવું યહોવા કહે છે. સ્વર્ગમાં કાં તો આપણે બધા શાકભાજી ખાઈશું અને જાનવરો બી શાકભાજી ખાશે, બધા જ
બધા શાકભાજી ખાશે કા તો એમ. કા તો આ જે 25 નીકળવાનું છે એને આપણે આત્મિક અર્થ લઈએ. વરુ એવા લોકો દર્શાવે, સિંહ એવા લોકો દર્શાવે છે, અને સાપ એ આપણને ખબર છે પ્રભુએ ઉત્પત્તિમાં કીધું ઉત્પત્તિ ત્રીજો અધ્યાય ચૌદમી કલમ. અને યહોવા દેવે સાપને કહ્યું, તે એ કર્યું છે માટે સર્વ ગ્રામ પશુઓ સાપની સાથે ગ્રામ પશુઓ મૂક્યા, વન પશુઓ કરતા શ્રાપિત હો. એટલે સાપ સાથે આત્મિક, સાપ સાથે દૈહિક જાનવરોની સાથે સરખામણી કરે છે. એવું નથી, સાપે મને બોલાવી, અજગર નાક એના કોંડા લઈ શેતાન. નવા કરમાં સમજણ પડી કે ગરડો સર્પ એટલે શેતાન. બરાબર કીધું, બધા જે જાનવરો છે તે પહેલી કલમ યહોવાના યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સાપ દૂત લુચ્ચો હતો. એટલે બધા જાનવરો આત્માઓને પણ પ્રાણી કહેવાય છે, બધા જાનવરોને પ્રાણી કહેવાય છે. જેમ માણસ સજીવ પ્રાણી થયો એમ સાપ, એટલે પેલો સાપ નહીં, પેલો સાપ અજગર એ બધા કરતા દૂર ઉચ્ચો હતો. પ્રભુ કીધું તું સગળા જાનવરો કરતા, એટલે ગામે પશુઓ વન પશુઓ કરતા સ્થાપિત હો. ઉત્પત્તિ પહેલા જેમાં જોઈએ છે ઓગણત્રીસ ની કલમ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે મેં તમને આપ્યા છે તેઓ ખોરાક થશે. અને ત્રીસ ની કલમ, પૃથ્વી પરનું હરેક પશુ, આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનાર હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે. તેવું થયું. ઘણા કે છે પહેલા આદમને બનાવ્યો ત્યારે બધા જાનવરો લીલા શાકભાજી ખાતા હતા, બરાબર? આપણે અભ્યાસ કરનારા જાણીએ છે. આ જે પક્ષી લખ્યા છે, પેટે ચાલનાર પ્રાણી લખ્યા છે, અને આગળ લખ્યું છે જેમાં જીવનનો શ્વાસ છે, કોઈ પણ જાનવરમાં જીવનનો શ્વાસ નથી. માણસમાં જીવનનો શ્વાસ છે અને દૂતોમાં જીવનનો શ્વાસ છે, પણ જે બધા જાનવરો છે એ બધા ઘાસ જેવા જીવનો ને ઘાસ જેવા છે. આકાશના પક્ષી એ શેતાનના દૂતો છે. આ બધું એક આત્મિક બાબત છે કે જેના માટે જેને કહેવામાં આવ્યું જેમાં જીવનો શ્વાસ છે, જેમાં આત્મા છે, દરેકને માટે વિરોધ આપી છે. અને પછી આદમને બનાવવામાં છે, ઉત્પત્તિ બીજા અધ્યાયમાં વાંચીએ છીએ. આપણે ખબર છે પહેલો અધ્યાય એ આત્મિક બાબત છે, અને સાપને કહેવામાં આવ્યું ત્રીજો અધ્યાય તેની ચૌદમી કલમ, તું પેટે ચાલશે. તો શું શેતાન ને
ખોલ હતા? સાપ ને પગ હતા? ના, એ પહેલાથી સાપ પેટે ચાલતો હતો. શેતાન મળે કે અમારું તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. આ જે માટી છે, આગળ વાંચે છે આદમ ને કીધું, ત્રીજો જાય તેની 19 કલમ, આદમ તું ભૂમિમાં પાછો જશે, કેમ કે તું ધૂળ છે, પાછો ધૂળમાં મળી જશે. શેતાન ધૂળ ખાય છે, સાપ ધૂળ ખાય છે. યશાયા 65મો અધ્યાય તેની 25મી કલમ, વરુ ઘેટાનું બચ્ચું સાથે ચરશે, સિંહ બળદની મેળે કરપ ખાશે, ધૂળ સાપનું ભોજન થશે. શું સાપ ધૂળ ખાય છે? એ દેરકા ખાય છે કે ઉંદર ખાય છે? જેટલા લોકો નાશ પામવાના છે, બહુ બધા છે, માંગલા સંખ્યા એની ફોજ જેવી છે, એ બધાને એ ધૂળ એ શેતાનનો ખોરાક છે. આ શરીરને શેતાન મારી શકે છે, કીધું જે શરીરને મારી નાખે છે તેનાથી બીઓ નહીં. અયુગના શરીરમાં જે બધું થયું એમ કહીએ કે શેતાન એને ખાયું. દૂતે જ્યારે માર્યો, વાંચે છે તેમાં, ત્યારે કીડો ખાતો હોય એમ એ મરી ગયો માણસ. આગળ પેલી રીતે તેનો વાંચું છું 12મો અધ્યાય 23મી કલમ, તેણે દેવને મહિમા આપ્યો નહીં માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. દૂતે તેને માર્યો અને કીડો ખાઈ જતો હોય એમ. દૂતો ખાવાનું ખાય છે, બાઇબલ કહે છે દૂતો ખાવાનું ખાય છે. શેતાનના દૂતો માટે કશું નથી, તો એ ધૂળ ખાય છે, જે બધું નાખી દીધેલું છે એ ખાશે. જાનવરો જે ખરેખર જાનવરો છે એ માણસ એ માટે છે. એટલે આપણે બહુ બધું વાંચે છે એમ, તારે શું ખાવું શું નહીં ખાવું. જાનવરોમાં જેને ખરી હોય, જે ચાવતા હોય, વાગોળતા હોય, એ બધા જાનવરો માણસ માટે શું છે? પ્રભુ કીધું તમે ખાઈ શકો છો. એટલે એવું નહીં માનતા આપણે કે આપણે અહીંયા ઘેટાનું બચ્ચું હશે સ્વર્ગમાં, આપણે એને રમાડીશું ખાઈશું નહીં. નવા કયા પ્રમાણે ના પાડી છે, પ્રસાદ નહીં ખાઓ. જે શેતાનને ભોજન લોકો આલે છે એ નહીં ખાવ. બાકી બધી વસ્તુ ખાવાનું ઉચિત છે અને ખાઈ શકે છે, બધું શુદ્ધ છે. જો સ્વર્ગમાં મટન ના હોય તો પ્રભુએ રોટલી ખાધી હોત અને કેત માછલી નહીં ખાધી, કારણ કે હવે તમે લોકો માછલી બી નહીં ખાવ. પ્રભુએ માછલી ખાઈને દેખાડ્યું કે પુનરુત્થાન પછી પણ ચાલુ છે. પ્રભુએ જેમ કીધું હેરોદ માટે, જઈને લોકડાને કહો. પ્રભુએ કનાની સ્ત્રીને કીધું, કૂતરાને લાખી વ્યાજબી નથી. પ્રભુ કીધું, ભૂંડોની આગળ ન નાખો મોતીઓ. પ્રભુએ જાનવરો કીધા છે, પ્રભુએ આપણને ઘેટા કીધા છે,
તો હું ના સમજીએ કે ઘેટું જે ખરેખર નાનું હશે આપણે બી ઘેટા બની જઈશું. આપણે ઘેટા તો કોઈ સિંહ બી હશે. યહુદાના કુળનો સિંહ એટલે પ્રભુ યીશુ સિંહ છે. સિંહ છે જે રાજાઓ છે એ સિંહ છે. તમે ઘેટા તો તમારી સાથે રહેશો. રસગોર એવું નહીં સમજે કે અહીંયા ખરેખર સિંહ અને ખરેખર વરુ કે છે. હું વરુ મધ્યે તમને મોકલું છું. રસગોર ક્રૂર વરુ ફાઈ ખાધા ત્યાં વરુ હશે એટલે ના સમજે કે વરુ એટલે હવે એને વરુ લઈ લઈએ. જો તમે શાબ્દિક રીતે લો છો કે વરુ એટલે ખરેખર વરુ અને ઘેટું એટલે ખરેખર ઘેટું, તો સાપ એટલે ખરેખર સાપ, તો પછી તમે એના માટે ખરેખર માટી ખવડાવો છો. આ તમે કહ્યું તું ધૂળ છે. સાપ મેં કહ્યું ધૂળ તારું ભોજન થશે. એટલે સાપ કઈ ધૂળ નથી ખાતો, શેતાન ધૂળ ખાય છે, માટી ખાય છે. બહુ બધી માટી નીકળવાની છે, બહુ બધી માટી નીકળશે. લોકો જયારે બધા બહુ બધા મળશે, કેટલા બધા આદમ થી માંડીને બધા છે, બધા છે. દૂર જ દૂર ખા લે ખા. લખેલું છે ઉપદ્રવ નહીં કરે, કોઈ વિનાશ નહીં કરે. અને જેમ લખેલું છે ત્યારે આપણે જે વાંચીએ છે પવિત્ર પર્વત માં તેઓ ઉપદ્રવ કરશે નહીં, વિનાશ કરશે નહીં, ખાલી ખાલી શિકાર નહીં હોય. સાંભળો, જ્યારે વાડીમાં બધા જાનવરો હતા અને આદમે પાપ કર્યું, તો પ્રભુએ એક ઘેટું કાપ્યું, જે ખલવાન કાપ્યું, એના ચામડાના વસ્ત્ર પહેરાવ્યા આદમને. એક ચામડાના વસ્ત્ર એ જાનવરને પ્રભુએ માર્યું માણસને ઢાંકવા માટે. એ જાનવર કોણ માટે? તો એ જાનવર માણસ માટે. જાનવર કોણ માટે મારવામાં આવ્યું? કોણ માટે? માણસ માટે. બધું જ બનાવ્યું, બધું ખા કોણ માટે? માણસ માટે. તો સ્વર્ગમાં જે બધું હશે એ બધું માણસ માટે, જોવા માટે નહીં, સંતુષ્ટ થવા માટે, જીવ ખુશ કરવા માટે. એ જીવ ખા પી આનંદ કર, ખાવામાં આનંદ આવે છે. હા, ખાવામાં પણ આનંદ આવે છે. માઇક ગણાથી છૂટતું નહીં. માણસ કેવળ રોટી નથી જીવતો, એમ જ સ્વર્ગમાં પણ દૂતો જેવા થઈશું. અને દૂતોનો ખોરાક છે, દૂતો ખાવાનું પણ ખાય છે, એમ આપણે પણ ખાવામાં માનીએ છીએ. સ્વર્ગમાં ખાવાનું હશે. ઉપદ્રવ નહીં કરીએ, વિનાશ નહીં કરીએ, બરબાદ નહીં કરીએ, સૃષ્ટિને નાશ નહીં કરીએ. જે સાયકલ છે આપણને ખબર છે, ઉંદરો વધી જાય તો બિલાડીઓ કે યાર મને શું ખાવું. ઉંદરો બહુ વધે, બિલાડીઓ શું કરશે? બિલાડીઓ કે છે મને આ ઘાસ એટલે કે મને આ ઘાસ, અને ઉંદર ગુસ્સે થશે કે મારું ખાવું લીધું. ભાઈ આપણા બંને એક જ ચડી બળી ખાવ, બધા ઘાસ ખાવાનું છે, બધા જ ઘાસ ખાશે. વાઘ બી ઘાસ ખાશે, બધા જ ઘાસ ખાશે. અને વાઘ સિંહ કહેશે કે અમને દાંત એવા આપો કે અમે ચાવી શક્યા, ગાય ખાઈ શકે, બરાબર ગાય બધું ખાઈ ચાલો, અને મને મને ચવાતું નહીં ઘાસ. આપણે એવા માનતા નથી. પ્રભુએ બધું ભોજન એક સાયકલ બનાવી છે. બાકી માછલીઓ જો માણસ ના ખાય તો દરિયો કેટલો બધી માછલીઓ માછલીઓ જ માછલીઓ આપણે ખબર છે દરિયા કિનારે કેટલી બધી માછલીઓ, અને
આખી બોટ ભરવામાં આવે છે, સ્ટીમર ભરવામાં આવે છે અને કઈથી કઈ ટ્રાન્સફર થાય છે. જો કેટલી બધી માછલીઓ હોય છે, માછલીઓ માછલીઓ પેદા થાય તો માછલીઓ ખાય, માછલી બીજી માછલી નહીં ખાય, એ અંદર સોચશે કે ઘાસ ખરાશ થઈ ગયું, ઈયળો ઈયળો થવાય નહીં કે ઉપદ્રવ થઈ ગયો કહેવાય, વિરામ થઈ ગયો કહેવાય, ખાય નહીં ખતું. પ્રભુએ ખુલ્લું થાય પછી માછલી એ બધું માંસ માટે કરવા પ્રતિ વાંચે ઉત્પત્તિ નવમો અધ્યાય. પ્રભુ કીધું જેમ નૂના સમયમાં થયું તેમ જળપ્રળય આવ્યું એમ વિનાશ આવશે. લોકો વાણમાંથી બહાર નીકળ્યા એમ આપણે બધા વાણમાંથી બહાર નીકળીશું. અને પ્રવાસો આપી કીધું સફળતાઓ વધો, પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વીના સર્વ પક્ષીઓ, આકાશના સર્વ પક્ષીઓ, પશુઓ પક્ષીઓ, પૃથ્વી પર સર્વ પેટીના પ્રાણીઓ, સમુદ્રના સર્વ માછલાઓ એ તમારાથી બીસે ડરશે, તમારા હાથમાં આપેલા છે. ડાનિયલ થી વાઘ બીતો હતો, સિંહ બીતો હતો, પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે સારું ખોરાક થશે. આ શ્રાપ નથી, આ આશીર્વાદ છે. સ્વર્ગમાં એમ ના સમજો પ્રભુ આવો શ્રાપ આપેલો હવે કેન્સલ કર્યો છે, સ્વર્ગમાં હવે મટન નહીં હોય. જો સ્વર્ગમાં મટન ના હોય તો પ્રભુએ અહીંયા કીધું ના હોય કે તમે લીલા શાક ભાજીની જેમ મૂળાની જેમ બિરયાની મટન ખાવ. આજે બિરયાની નથી, લીલા શાકભાજીની જેમ મેં તમને આપ્યા છે, પણ માંસ એના જીવ સુધા એટલે રક્ત તમે નહીં ખાવ. તો અનંતમાં લોહી નહીં ખાવાનું હોય, એ ઢોળી દેવાનું હશે અને બધા જે ભોજન હશે એ ખાશે. તો આ વિશ્વાસ કરીએ છીએ કે સદમાં ભોજન હશે, પીવાનું પાણી હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે, ભૂખ તરફ નહીં લાગે. પણ પેલું જે હશે, ઝાડ હશે, ફળ હશે, એ જોવા માટે નહીં, લટકવા માટે નહીં, હિંચકા ખાવા માટે નહીં. લગ્ન છે, લોકો ઘરો બાંધશે અને એમાં રહેશે. યશાયા 65:21 ઘરો બાંધીને રહેશે, દ્રાક્ષાવાડીઓ રોપીને લપકશે નહીં, ફળ ખાશે. આપણે બી ઉદ્યોગો કરીશું ખાવા માટે. એવું નહીં હોય કે કોઈ મહેનત કરશે અને ફળ નહીં મળે, પણ મહેનત કરશે અને ઉગશે અને ખાશે. તું તારું ઉપયોગ અમારો આમો છે, અમે કહીએ તું તારો રોપ્યા ઉગશે, ઋતુઓ પ્રમાણે ઉગશે. દ્રાક્ષાવાડ રોપીને ફળ ખાશે, તેઓ બાંધશે, બીજો વસવા આવશે એવું નહીં. મને મને તાવ ગયેલું બની ગયું, મને હવે આરામ કરવા દે. બીજો તેઓ રોપશે અને બીજો ખાશે એવું નહીં થાય. નકામી મહેનત નહીં કરે, દાસ પામવા સારું પ્રજા ઉત્પન્ન નહીં થાય. પ્રજા ત્રાસ કરી નાખો, છોકરા ત્રાસ કર્યો છે, રાખા ત્રાસ કે દિલાયા, ત્રાસ માટે પ્રજા નહીં, પ્રજા હશે. ધાવણું બાળક એટલે દૂધ પીતું હશે. દૂધો માણસો સાથે અનુચિત પાપ કર્યા, એવું પાપ કર્યા અને તેઓથી બાળકો થયા. માણસ માણસ સંબંધ હશે, દૂધો દૂધો સાથે એમનું હશે, દૂધી નહીં હતી જે એ લોકોનું નેચર, એમનું નેચર. આપણે માનીએ છીએ કે ભોજન અહીંયા છે,
અને બધું જે છે એ બધું સાયકલ જેમ છે એમ અનંત સુધી એવું નહીં હોય બે હરણ હશે બે ઘોષ હશે અને ઘાસ અનંત થશે અને બે ખુશ થશે ના એમને બી બાળકો થશે રોજ દાઈ બાળકો થશે હરણ આવી બાળકો થશે બહુ બધી સરસ દુનિયા થશે બસ ગોડ પણ ઉપદ્રવ નહીં કરે ખાલી ખાલી દેખા દેખી નો શિકાર નહીં કરે તું કેટલા માં આજે જો હું કેક પાડું છું એવું નહીં ખાવા પૂરતું કરશે કરવી છે ગાય તો કરવી કહીશ યાર હમણાં ઉતાવળ શું છે લાગે જ્યારે થશે તો કહીશું તરસ નહીં લાગે ભૂખ નહીં લાગે બધું તૈયાર હશે બસ ગોડ એવું નહીં કે પ્રભુ વિશ્વ વિષ્ણુ પ્રાયણ એમને જોયું જહાળ પર ફળ નતા દુઃખ થયું ભૂખ લાગશે ફળ નીકળશે આમેન આમેન આ દુનિયા શ્રાપિત છે કોઈ જગ્યાએ કામ કરવા જેવી કામ મળતું નહીં અને એ જગ્યાએ તમે જે કામ મહાક નાખશો એમાં ફળ નીકળશો બસ ગોડ ગોડ બેસ શું પ્રભુ સમજણ આપે પિતા અમે ફ્રી તમારા અંગે છે તમારા વચનો અમારી પાસે છે અમે આભાર માનીએ છીએ વધુ પ્રતિકાર વધુ સમજણ આપો ખુલાસા આપો ખાતરીમાં ચલાવો પ્રભુ આ બધી વાતોનું વધુ મળી કરી શકીએ સહાય કરો વચન મોબાઈલ સવાર ફળ લાવવા માંગુ છું રેખના સલાહ પ્રભુ પંજાબનો દિવસ નીકાળ્યો પ્રભુ કૃપા આપી પ્રભુ સંગત આપી અમે આભાર માનીએ છીએ અમને પવિત્ર અમે ભરપૂર કરો આભાર તમે અમને મળ્યા તમે છો માટે અમને હવે કોઈ પણ જાતની ચિંતા નથી તમે છો માટે અમને હવે કોઈ ભૂખ નથી બીજું કશું નથી હોતું તરસ પણ નથી તમે છો અને આત્મામાં શાંતિ છે દિલાસો છે અમારા માટે ઉત્તમ માનવ સિદ્ધ કરો છો અમને જોઈતું માનવ અમને આપો છો અમારા જીવને પ્રસન્ન કરો છો આભાર પ્રભુ બધા સૌ માટે અમારી ચિંતા રાખો છો જે માધવની ચિંતા કરી એને યોગ્ય સહાય કરી આપી તમે અમારા જીવની પણ ચિંતા કરો છો અમારા શરીરની ચિંતા કરો છો તમે કીધું શું ખાઈશું શું પીશું શું પહેરશું એમ કહેતા ચિંતા ન કરો શરીર માટે જે જરૂરનું છે બાપ જાણે છે ઓ પ્રભુ અમારા માટે બધું તમે વ્યવસ્થા કરી છે અમે ચિંતા નથી કરતા સુધી કરીએ છીએ આપેલા વાનાઓ માટે અમે આભાર માનીએ છીએ સૌને આપ્યું અમે આભાર માનીએ છીએ બધા વાનાઓ આપ્યા અમે આભાર માનીએ છીએ પૃથ્વી પર વિશ્વાસમાં જીવન જીવાઓ અને ઉદયને સમજણ આપો પિતા ખ્રિસ્તમાં માંગુ છું આશ્વાસ આપો આવે દસ રૂપિયા સારી ગઈ હે બાપ નો પ્રેમ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ કૃપા હોય તમારી સંગત આપણ સાથે વિશ્વાસ જેના પ્રભુ પ્રેમ રાખે છે તમામ ભલાઓ સાથે રહે આપણે કે આમેન આમેન પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ જય 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 શાલોમ શાંતિ થાય ચાલો
ચાલો.